ભેસાણ નાટકડા પીપળિયા ગામે દટ ટેકરી આશ્રમ ખાતે વિશ્વ શાંતિ માટે સવા બે લાખ મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ શાળાના બાળકો માટે બટુક ભોજન તેમજ સંતવાણીનું આયોજન પણ કરાયું હતું આ આશ્રમ ખાતે બાળકોને વિના શિક્ષણ આપવામાં આવે છે અહેવાલ દેવંગટા જૂનાગઢ મહાદેવર હું શાસ્ત્રી ચેતન મહારાજ આ દત્ત ટેકરી જ્ઞાનપીઠ અમારી અહીંયા શિવદત ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દ્વારા ચાલે છે આ સંસ્થા આ સંસ્થામાં ટેકરી જ્ઞાનપીઠ આ સંસ્થાનું નામ છે અમારી તડકા પીપળીયાના પાટીએ જેતપુર બગેસરા હાઈવે ઉપર દર વર્ષે દત્ત જયંતિ નિમિત્તે કંઈ ને કંઈ પ્રકારે વિશ્વ કલ્યાણના યજ્ઞનું આયોજન કરીએ છીએ દર પૂર્ણિમાના દિવસે દત્ત ભગવાન નું પૂજન થાય પાદુકા પૂજન થાય ધજા પૂજન કરીએ અનક્ષત્ર ચાલે છે અહીંયા અમારી પાસે ગાયો છે ગૌ સંવર્ધન કેન્દ્ર અનક્ષત્ર અને વિવિધ પ્રકારના યજ્ઞો આજે વિશ્વ કલ્યાણ હેતુથી દત્ત જયંતિ નિમિત્તે આજે આ સાતમા વર્ષમાં અમારો પ્રવેશ થયો તો એમાં અમે વિષ્ણુ યાગ અને દત્ત માલા મંત્ર નો યજ્ઞ કરી અને વિશ્વનું કલ્યાણ થાય વિશ્વની અંદર શાંતિની સ્થાપના થાય ભગવાન દત્તની બધા ઉપર કૃપા ઉતરે એના હેતુથી આજે યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે ખાસ કરીને કેટલા બાળકો છે ને એ બિલીપત્ત્રનું અહીંયા બ્રાહ્મણના બાળકો ભણે છે પાઠશાળા ચાલે છે અને બિલવવન તો અમે ગયાની નાગલા ને આગલે વર્ષે એકસોને એક બિલીનું વાવેતર કર્યું તું કે એવું શિવપુરાણનું વિધાન છે કે ભાઈ જ્યાં સો બિલીથી વધારે હોય ત્યાં ભગવાન શિવજી નિવાસ કરે છે અને તે કૈલાસ ગણાય છે માટે પર્યાવરણ પણ સુધરે અને બિલ્લી છે એ ઘણા બધા ડાયાબિટીસ આદિ કોઈ પણ મહામારી રોગમાં કામમાં આવે છે એટલે એ હેતુથી અમે બિલ્લી વૃક્ષનું વાવેતર કરીને આયોજન કરું છું